જે રાજકોટ રંગેલું રાજકોટ એટલે રણ મેદાન માં ફેરવવા વર્ગ વિગ્રહ નું બીજ રોપનારી ભારતીય જનતા પાર્ટી અને સમર્થકો પાન ભૂલા છે. હિન્દુસ્તાન ની નારી શક્તિ ઉપર કલંક લગાડે એ રીતે એક એક બેન જેને હિન્દુસ્તાન ઉપર એના શબ્દો થી કલંક લગાડવાનું પાપ કર્યું એવી કાજલ હિન્દુસ્તાની દીકરી આગળ ને દાવ ઉપર મોટી બાપ અમારે નેહરુને બતાવવા જાવીએ છે તો કાલ કોઈ એના પર જવાબ હું આપશું અને કોઈ રોકનારું નથી. માફ કરજો, ચૂંટણી લડવામાં નહોતો અને પૈણ આવ્યા પેલા ધારાસભ્ય બનાવી દીધો. મારી ઘરે બે દીકરીઓ મોટી વટાવવા જેવડી થઈ. આવતા 5 વર્ષ મારા ઘરના પ્રસંગો જયેશભાઈ અને મેં પાર્ટીને હવા વરફેલા વિનંતી કરી હતી વિધાનસભા પછી કે આ વખત તમે ઉમેદવાર થી આપો એ હું હળવર લડવાની ઈચ્છા નથી. પણ આજ બદલાયેલા સંજોગોમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પાટણની પીડિતા હોય કે નલિયાની નિર્ભયા આજ રાજકોટના રણ મેદાનમાં આ દેશ એમની ગૌરવવંતી જેને શક્તિ ગણાય જેની કુખે કાં સંત કાં સુર ને કાં દાતાર એની વાતો આપણે કરતા હતા બાપ. જેની કુખે જન્મા હોય ને એ યોદ્ધાઓને જન્મજાત એના લોહીમાં સિંચવામાં આવતું હતું કે બાપ રોટી માટે બેટી માટે રાજ માટે ધર્મ માટે રણના મેદાનમાં જા તો બાપ ખપી જાજે માથું વઢાવી નાખજે. પણ દેશની સંસ્કૃતિની રક્ષા કાજે કદાચ તારું માથું વઢાવીને દડ લડતા લડતા ચડી જાહે ને તો અમે જાજ આગમાં ઊભી દેવું, રાજને આગમાં ઊભી દેવું, અમે સહર કરી લેવું મારા દેશની સંસ્કૃતિ અને દાગ નહીં લાગવાની. આજ હજારો દીકરીઓ લાખો લોકો ભેગા થઈને કે અમારે 5 ગામ નથી જોતા. આ મહાભારત 5 ગામ હટતું નથી. એ દીકરીઓ વિનંતી કરે સંયમપૂર્વક મર્યાદાથી સંગઠિત થઈને વિવેકપૂર્ણ ભાષામાં ભારતીય જનતા પાર્ટીના ઘોર નિંદ્રામાં સૂતા ધૃતરાષ્ટ્રોને વારંવાર જગાડે કે અમારા દામન ઉપર દાગ લગાડવાનો બાપ તમારામાંથી કોઈએ કામ કર્યું છે એને પાછા બોલાવી દે. એમ હતું કે આનો અસ્ત્રાધમાં જાગ નહીં. કાલે જે ભૂલ લાગતી હતી ને એ હવે ઈરાદાપૂર્વકનું આ રાષ્ટ્રીય ષડયંત્ર હોય એવું ભારતીય જનતા પાર્ટીના જે તે વિશ્વ અને ગુરુ દ્રોણે સાબિત કર્યું.